અમદાવાદના સેજપુર બોગા વાડમાં આવતા પ્રેમનગર એરિયામાં પટણીવાસ જીનગર કાઠિયાવાડની ચાલીમાં દિલ્હી મોડલ ગુજરાતના અમદાવાદ શહેરમાં લાગુ કરવામાં આવે તે માટે આમ આદમી પાર્ટીને સમર્થન આપવા માટે પત્રિકાઓનું ડોર ટુ ડોર અભિયાન વિતરણ કરવામાં આવ્યું હતું અને પૂરજોશમાં ડોર ટુ ડોર અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પાણી અને ગટરની સમસ્યા માટે નિવારણ કરવા માટે આમ આદમી પાર્ટી સાથે રહીને નિવારણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને હૈયાધરણ પણ આપવામાં આવી હતી. દિલ્હીમાં બદલાવ આવ્યો તો અમદાવાદ શહેરમાં કેમ નહીં, પ્રજા પણ નિસંકોચ થઈ ત્રીજા નહીં પણ મહત્વના વિકલ્પની રાહ જોઈ રહી છે તેનો અહેસાસ ઉપરની બાબતથી ફલિત થાય છે. આ પ્રચાર અભિયાનમાં ટીમવર્કનો સાથ સહકાર આપીનાર કૃપાલસિંહ રાણા, નવગણભાઈ જાદવ, નરેન્દ્રસિંહ ચૌહાણ, વિપુલભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. આમ દિલ્હી મોડલને અમદાવાદ મોડલની સાથે સરખાવવામાં આવ્યું હતું અને દિલ્હી મોડલ જે છે તે અમદાવાદ કેમ ન બની શકે તેવા સવાલ સાથે અમદાવાદ શહેરમાં લાગુ કરવામાં આવે દિલ્હી મોડલ તે બાબતની લઈને પત્રિકાઓનું વિતરણ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. સેજપુર બોગાવવાડમાં સહયોગનગર અનિલ વકીલની ચાલી નંબર 1-10 પણ પ્રચાર અભિયાન આ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી દિલ્હીથી અહીંયા અમદાવાદમાં હવે આવનાર ચૂંટણીઓને લઈને હવે તૈયારીઓ દર્શાવાઈ રહી છે અને હાકલ પણ કરવામાં આવી રહી છે કે અમદાવાદમાં હવે આ પાર્ટી ઝંપલાવશે. ત્યારે સેજપુર બોગામાં આમ આદમી પાર્ટીના જવાબદાર સાથે આ મિટિંગનું આયોજન કરીને ઘરે ઘરે ફરવામાં આવ્યા હતા અને તે સાથે જ દિલ્હી મોડલની સમજ પણ આપવામાં આવી હતી અને ગટર વ્યવસ્થાથી લઈને તમામ પ્રકારની સુખ સુવિધાઓ કેવી રીતે દિલ્હીમાં મળે છે તેનું મોડલ પણ બનાવવામાં આવ્યું હતું અને તે પ્રમાણે સમજણ આપવામાં આવી હતી. જ્યારે અમદાવાદની ગટર સફાઈ, પીવાલાયક પાણી કોર્પોરેશન પણ આપતું નથી તે મુજબની ફરિયાદ લઈને તેનો નિકાલ કરવાનો પણ સંપૂર્ણ સહયોગ અને બોહેદરી આપવામાં આવી હતી. આમ અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી વિવિધ જગ્યાએ વિવિધ સંગઠનો સાથે મળી અને પોતાના કાર્યકરો વધારી રહી છે અને આવનાર ચૂંટણીમાં વધુને વધુ નગરપાલિકા કોર્પોરેશનમાં ઝંપલાવશે અને જીત પ્રાપ્ત કરે તેવી હાકલ કરવામાં આવી હતી અને અમદાવાદને દિલ્હીનું મોડલ બનાવવાની વાત કરવામાં આવી હતી. કેમ ન બને જો આ પાર્ટીને જીતાડી લાવવામાં આવે અને મોટાભાગના કાર્યકરો આ પાર્ટી સાથે જોડાઈને ચૂંટણી લડીને જીતે તો દિલ્હીની જેમ અમદાવાદ પણ આ પાર્ટીથી જે પ્રમાણે મકાન સુવિધા, પાણીની સુવિધા દિલ્હીમાં મળી રહી છે અને ફ્રી સ્કૂલની સુવિધા મળી રહી છે, પ્રાથમિક શાળાઓ જે ખાનગી સ્કૂલો હતી તેને પ્રાથમિક શાળાઓ સરકારી કરી દેવામાં આવી છે, તે પ્રમાણે અમદાવાદમાં પણ વધુને વધુ પરિવર્તન થાય તેવું આશ્વાસન પણ આ પાર્ટી દ્વારા આપવામાં આવ્યું હતું. હોસ્પિટલ ફ્રી મેં દિયે ઓર આપને સુના હોગા ટીવી અગર દેખતે હોંગે નહીં દેખતે હોંગે ઇસ વાર કેજરીવાલ સાહેબ ને સીનિયર સિટીઝનો કો સભી ધામો કી યાત્રા ઉનકો ફ્રી મેં કરાઈ. આપ ચાહતે હો કે યહાં પર ભી યે સુવિધા મિલની ચાહીએ કે નહીં મિલની ચાહીએ, આપ ચાહતે હો મિલની ચાહીએ કે નહીં, વો કેજરીવાલ સાહેબ અપની જેબ સે કોઈ કિસી કો ફ્રી મેં સુવિધા નહીં દે રહે, વો આપકા હી યાની દિલ્હી કે લોગો કા ટેક્સ કા પૈસા હૈ, કિસકા દિલ્હી કે લોગો કા ટેક્સ કા પૈસા હૈ, વો ટેક્સ કે હી પૈસે સે દિલ્હી કે નાગરિકો કો વો સબ પૂરી સુવિધાએ દે રહે. અગર મેરી બાત પર અગર કિસી કો યકીન ના હો તો ઇન્ટરનેટ પર જા કરકે કેજરીવાલ સરકાર દિલ્હી મેં ક્યા ક્યા સુવિધાએ મુફ્ત મેં દે રહી હૈ તો આપ ચેક કર સકતે હૈ. તો મેરા કહેને કા મતલબ યહી હૈ કે યહાં પર ગુજરાત કે અંદર ભી કોર્પોરેશન, નિકાય ચુનાવ ઓર ગ્રામ પંચાયત ચુનાવ મેં પૂરે કેન્ડિડેટ આપકે હી બીચ કે ભાઈ ઓર બહેનો કો ઉતાર દિયા, તો ઉનકો ઇસ બાર ઝાડુ ચિંબા ઝાડુ પર વોટ લગાએ, झाड़ू पर वोट दें और केजरीवाल सरकार को यहां पर भी लाएं और अपने अधिकारों को फ्री में पाएं. धन्यवाद. जय हिंद. भारत माता की जय. भारत माता की जय. भारत माता की जय. અરસથી અમારે પાણીની સમસ્યા છે કેવી કે સવારે વહેલું જે પાણી આવે છે ને 6 વાગ્યાથી તો 7 વાગ્યા લગી બધું ગંદુ પાણી આવે છે. બરોબર. બીજી વાત કે અત્યારે કોરોનાના કારણે જે ઓનલાઈન અરજી કરવામાં આવે છે ગટરની, એ અરજી અમે કરીએ છીએ તો 10 દિવસે બી કોઈ અધિકારી આવતા નથી અમારા ત્યાં. અને અત્યારે શું છે કે કોઈ બી અધિકારી અહીંયા આવે બી છે ને પાણી ના માટે ફોટો આવી જાય, વિડીયો આવી જાય, તો એ 2 દિવસનું કઈ નીકળી જાય છે. પછી પ્રેમનગર પટણી, મારું નામ સુરેશભાઈ પોપટભાઈ પટણી. તમે આટલી બધી ફરિયાદ કરી પણ તમારી કોઈ ફરિયાદ હતું જઈ આવ્યા એટલે અમે ઓનલાઈન ફરિયાદ. અત્યારે કોરોના ના કારણે બધા એમ કે છે
કે ઓનલાઈન ફરિયાદી કરો કે આ કરો કે તે કરો એ રીતે અમે ફરિયાદી કરીએ છીએ. ફરિયાદી કરીને થક ગયા. હા બસ થાકી ગયા. પાણી બીજેથી બઢિયા છે. પાણી અત્યારે સવારે તમારે એવું હોય તો 6 વાગે આવો, અમે બધા અહીંયાથી વાસણો લઈને બહારથી પાણી ભરીને લાવીએ. અચ્છા એ પહેલા તમે કાગળથી અરજી આપી દી, જાણવા જો અરજી આપી દીધું આપણે પુરાવા તમારી પાસે છે? પુરાવા એવું કઈ અમને લખાણ નહીં આપે. તમે સમજો કે કોપી જે આપો ને એની પર લીસી કોપી નો સિક્કો મારી નથી એવું સાહેબ. એવું નહીં તમને નમ્ર વિનંતી છે કે ભાઈ આટલી કઈ સમસ્યા અમારી આવું છે. પાર્ટી તમારી સાથે ઉભી રહેવા માટે તૈયાર છે. તમારો સાચો પ્રશ્ન હશે તો અમે બનતી કોશિશ કરી, ગેરંટી નહીં આપતા પણ બનતી કોશિશ કરીશું કે તમારી સાથે તમારા પ્રશ્નોનું જલ્દી નિરાકરણ આવે. અભી જો ભી કોર્પોરેશન કે અધિકારી હૈ ઉનસે મેરા હાથ જોડ કરકે નમ્ર નિવેદન હૈ કે પટની વાસ કી જો સમસ્યા હૈ, પાણી કી જો ગંદા પાણી આતા હૈ ઉસ પર સમસ્યા કો, ઓર દૂસરા ક્યા પ્રોબ્લેમ બતાયા થા, યે ગટર લાઈન, ગટર લાઈન, ગટર લાઈન જો ભી યે સમસ્યા હૈ ઇસકો જલ્દી સે જલ્દી સોલ્વ કિયા જાય ઓર ઇન બિચારે ઇનકો સબ ઇન યહાં કે નાગરિકો કો ઉસસે છુટકારા દિલાયા જાય. ધન્યવાદ. જય હિંદ. दिल्ली में आम आदमी पार्टी यानी केजरीवाल जी की सरकार जो है दिल्ली के नागरिकों को क्या क्या सुविधा दे रही है उसके बारे में आपको बताने जा रहा हूँ. 200 यूनिट लाइट की फ्री है वहाँ पर, लाइट की हर महीने 200 यूनिट फ्री है, ये आपको पता ही होगा. जितनी भी हमारी बहन है दिल्ली की जितनी बहने हैं उनको सबको आना जाना बसों में बिल्कुल फ्री है. फिर एजुकेशन, एजुकेशन मतलब शिक्षण, शिक्षण के लिए जो स्कूल बनाए हुए हैं गवर्नमेंट के, दिल्ली गवर्नमेंट के, उनमें पूरी सुविधा और अच्छे से पढ़ाई चल रही है वहाँ पर. फिर है मेडिकल का, मेडिकल मतलब स्वास्थ्य, मेडिकल की सुविधाएं इतनी अच्छी है वहाँ पर दिल्ली के अंदर, आपको प्राइवेट में जाने की जरूरत नहीं है, इतनी अच्छी सुविधा उनकी गवर्नमेंट हॉस्पिटलों में मिल रही है. ये सुविधाएं, अभी टैक्स आपका यहाँ जो टैक्स आता है ना, आपको अगर टाइम से टैक्स नहीं भरा तो उस पर कितनी ब्याज लग जाती है, 18% लग जाती है ना. और हम यानी कि आम आदमी पार्टी का मानना है कि जो पत्रे के मकान है ना, पत्रा आए जिनके जैसे ये पत्रा है, पत्रे के मकान पर कोई टैक्स लगना है, ये सब सुविधाएं आप लोग मुझे बताइए आप लोगों को मिलना चाहिए कि नहीं, हमारे गुजरात के नागरिक को मिलना चाहिए नहीं मिलना चाहिए? क्यों? ये केजरीवाल सरकार जो दिल्ली में, वो कोई अपनी जेब से ये सुविधाएं नहीं दे रही, वहाँ के लोग जो टैक्स भरते हैं उसी टैक्स से ये सुविधाएं उनके नागरिकों को फ्री मिल रही. आप सब, हम सब यहाँ टैक्स भरते हैं, भरते हैं कि नहीं भरते, तो हम सबको भी वो अधिकार है, हमारा जो दिल्ली वाले नागरिकों का अधिकार है वो भी हमारा भी अधिकार है, क्योंकि हम सब भारतीय हैं. वहीं खड़े रुके यहीं खड़े, यहाँ भी जब वहाँ दे सकती है वहाँ केजरीवाल सरकार अगर आपको दिल्ली के नागरिकों को फ्री में सुविधाएं ये सब दे सकती है, तो गुजरात की सरकार यानी यहाँ भी हमारी सरकार यानी आम आदमी पार्टी की सरकार बनती है कॉर्पोरेशन में पूरे बहुमति से आती है, तो ये सब सुविधाएं आपको फ्री मिलने वाली हैं. और ये हम सब आपको फ्री में नहीं देने वाले, ये सब आपका अधिकार है. तो इसलिए आपको क्या लग रहा है, आम आदमी पार्टी को यहाँ पर जिताना चाहिए कि नहीं जिताना चाहिए? क्योंकि और दूसरा मैं बताना हूँ, जिस तरह से हम खाना खाते हैं बदल बदल के खाना खाते हैं, रोज एक ही दाल बनाती है क्या? क्यों क्यों नहीं बनाती रोज एक दाल? एक ही दाल नहीं बनाती, एक तो जीव का टेस्ट और एक शरीर के स्वास्थ्य के लिए अलग अलग हमको खाना बना करके खाना पड़ता है. इसी तरह से आपको अपने अधिकार लेने के लिए हर 5 वर्ष बाद बदलना ही पड़ेगा, तभी आपको अधिकार पूरे मिलेंगे. अगर एक ही आदमी 15 साल तक अपना क्या बोलते हैं राज करता रहेगा तो वो क्या सोचेगा? वो तो ये सोचेगा ये तो मेरे सब भक्त है, उनको कुछ परवाह, इनको कोई सुविधा देने की जरूरत नहीं है. तो मेरा हाथ जोड़ करके विनती यही है, ये वीडियो जो भी मेरा वीडियो देख रहे हैं ज्यादा से ज्यादा शेयर करें, और आम आदमी पार्टी के उम्मीदवार सभी कॉर्पोरेशन की सीटों पर गुजरात में और ग्राम पंचायत की सीटों पर लड़ने जा रहे हैं. धन्यवाद.